नमस्कार मित्रों, एजुकेशनल अने इन्फॉर्मेशनल चैनल क्रेक कॉम्पिटिटिव पर फरी एक वक्त आपनुं स्वागत छे। मित्रों, हवे थोड़ा समय पहला एटले के अत्यारे हाल में जी गुजरात हाईकोर्ट ऑफिस अटेन्डेंट अथवा तो होम अटेन्डेंट अथवा तो कोर्ट अटेन्डेंट जी रिक्रूटमेंट चाली रही है, एनी घणा मित्रों तैयारी करता हशे। आनी पहला आपणे एनी एडवर्टाइजमेंट विशेना बे वक्त विडियो बनावेला अने घणा लोकोए फॉर्म भरी पण दीधा छे। तो हवे एनी जी एक्जाम आववानी छे, कॉम्पिटिटिव एक्जाम, एमने जी लोको तैयारी करता होय एमना माटे खास करीने आ वीडियो छे के एमां क्या टाइपनुं पेपर निकळे छे, केवा केवा प्रश्नों पूछाय छे, केटलुं अघरू होय छे एनो ख्याल आवी शके। तो मित्रों, लास्ट टाइम 6/4/2016 એટલે કે લગભગ 4 વર્ષ પહેલાં આ પોસ્ટ માટે એક્ઝામ લેવાઈ ગઈ છે। તો હવે એ વખતે પેપર કેવું હતું, કેવા પ્રશ્નો હતા, તો એ પેપરનું સોલ્યુશન લઈને આજે આપણે આવ્યા છીએ। તો એમાં કેવા પ્રશ્નો પૂછાયેલા અને એના શું જવાબ હતા એ આપણે જોઈ લઈએ। શક્ય છે કે આમાંથી કોઈ પ્રશ્ન આવી શકે, અથવા તો એટલીસ્ટ આપણે આઈડિયા તો આવી જ શકે કે આ ટાઈપના પ્રશ્નો એમાં હોય છે। આ જે પોસ્ટ છે કોર્ટ અટેન્ડન્ટની, એમાં પ્રશ્નો આટલા લેવલ સુધીના, આટલી અઘરું મેથ્સ હોય છે, આટલું અઘરું જીકે, રમત જગત, કરંટ અફેર્સ જેવા ટોપિક છે એ આવે છે। તો ફટાફટ આપણે જોઈએ, એક પછી એક પ્રશ્ન જોતા જઈએ। તો મિત્રો, એ જે 6/4/2016 જે પેપર લેવાનું, એમાં પહેલો પ્રશ્ન હતો ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે। મિત્રો, આપણે એમાં ઓપ્શનનો સમાવેશ નથી કર્યો, માત્ર સાચા જવાબનો જ સમાવેશ કરવામાં આવેલો છે। તો ઈડન ગાર્ડન સ્ટેડિયમ છે, આપણે બધા જાણીએ છીએ એમ, કલકત્તામાં આવેલું છે। પ્રશ્ન 2, સચિન તેંડુલકરે છેલ્લી ટેસ્ટ મેચ ક્યાં રમી હતી। તો મિત્રો, સચિન તેંડુલકર જ્યારે રિટાયર થયા ત્યારે છેલ્લી ટેસ્ટ મેચ એમણે કયા સિટીમાં રમી હતી એ પૂછ્યું હતું, તો એમણે મુંબઈ ખાતે રમેલી હતી। 729ના વર્ગમૂળને તેના ઘનમૂળથી ભાગતા। તો મિત્રો, પહેલાં 729નું વર્ગમૂળ કાઢવાનું અને પછી 729નું ઘનમૂળ કાઢવાનું। હવે જે વર્ગમૂળ કાઢ્યું હોય એને પાછું ઘનમૂળ કાઢતા જે જવાબ આવે એનાથી એને ભાગ આપી દેવાનો, એટલે જે જવાબ આવે આપણો જવાબ આવશે એ આવશે 9 મળશે। પહેલાં 729નું વર્ગમૂળ કાઢો, પછી 729નું ઘનમૂળ કાઢો, પછી 2નો ભાગાકાર કરો એટલે 9 જવાબ મળી જશે। 820ના પોણા કેટલા? હવે જે 820 છે એને આપણે પોણા એટલે કે એના 3 ભાગ કરીએ તો કેટલા થાય? તો મિત્રો, 800 ખાલી ગણીએ તો એના 3 ભાગ એટલે 600 અને 20ના 3 ભાગ એટલે 15, તો આપણો જવાબ આવશે 615। હાલમાં ખોવાયેલ પ્લેન કયા દેશનું છે? તો મિત્રો, એ જે તે વખતનું કરંટ અફેરનો પ્રશ્ન હતો ત્યારે એ સમયે એક પ્લેન ગુમ થઈ ગયું હતું, એ કયા દેશનું હતું એવું એ વખતે પૂછવામાં આવ્યું હતું, તો એ વખતે એનો જવાબ આવતો હતો મલેશિયા। નેક્સ્ટ જોઈએ, સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો મિત્રો, સાબરમતી નદી છે એ ઢેબર સરોવર અથવા તો મહાદેવની ટેકરીઓ, આ જે સ્થળો છે ત્યાંથી સાબરમતી નદી છે એનું ઉદ્ભવ સ્થાન છે, એટલે કે ત્યાંથી તે નીકળે છે। નેક્સ્ટ જોઈએ, કોચરબ આશ્રમ ક્યાં આવેલું છે? તો મિત્રો, કોચરબ આશ્રમ છે એ અમદાવાદ ખાતે આવેલું છે। પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારથી થયો? તો મિત્રો, 1 એપ્રિલ 1963 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો। ભારતમાં પૂછવામાં આવે તો 1960 રાજસ્થાન ખાતે એનો અમલ થઈ ગયો હતો, પણ ગુજરાતમાં 1963 પહેલી એપ્રિલ। ભારતનું 3જા ભાગનો દરિયા કિનારો ધરાવતું રાજ્ય? તો મિત્રો, સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે, જે લગભગ 3જા ભાગ જેટલો થાય છે, એટલે કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે। 25,000માં 25% નફો ચડાવી વેચવામાં આવે તો? પહેલાં તો મિત્રો, આપણે 25,000ના 25% શોધવાના અને પછી 25,000માં ઉમેરી દેવાના, એટલે તમારો જવાબ આવશે 31,250। નેક્સ્ટ જોઈએ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એટલે મિત્રો એ સમયે જ્યારે આ પેપર લેવાનું ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હતા એવું પૂછવામાં આવેલું, તો એ સમયે પૃથ્વીરાજ ચૌહાણ છે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા। રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। પર્યાવરણ દિવસ છે મિત્રો, એ 5 જૂને ઉજવવામાં આવે છે। તો મિત્રો, આવા દિવસો નહીં, એક બે પ્રશ્નો
પૂછાય છે કે જે જ્યારે પેપરનું આયોજન થાય એની થોડાક દિવસ પહેલાં જે દિવસ ગયો હોય અથવા તો ટૂંક સમયમાં આવવાનું હોય એવા થોડા દિવસો આપણે પાકા કરી લેવા જોઈએ, જેથી આપણને વાંધો ન આવે. તો મિત્રો, તમને આવી જાણકારી પસંદ આવી રહી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જોઈએ આગળ. પાકિસ્તાનની રાજધાની, મિત્રો આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે એની રાજધાનીનું નામ પૂછવામાં આવેલું, એનું નામ છે ઇસ્લામાબાદ. ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો અપાવનાર, ગુજરાત રાજ્ય છે એ પહેલાં આપણે જાણીએ છીએ બૃહદ મુંબઈ તરીકે, એટલે કે મહારાષ્ટ્ર અને મુંબઈ એક રાજ્ય હતું, પછી એમાંથી ગુજરાત રાજ્યને અલગ દરજ્જો અપાવનાર સૌથી આગળ નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. વિશ્વનાથન આનંદ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો, વિશ્વનાથન આનંદ છે એ શતરંજ અથવા તો ચેસ સાથે સંકળાયેલ ખેલાડી છે. રાષ્ટ્રધ્વજનું માપ, મિત્રો રાષ્ટ્રધ્વજનું માપ એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. તો લંબાઈ પહોળાઈનો ગુણોત્તર છે એ 2:3 હોય છે આપણા રાષ્ટ્રધ્વજનો. અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો અકીકનો ઉદ્યોગ છે એ ખંભાત, જે ગુજરાતનું એક શહેર છે ત્યાં વધારે પડતો વિકાસ પામેલ છે. ચિનાઈ માટી માટે પ્રખ્યાત સ્થળ, તો મિત્રો ચિનાઈ માટી માટે પ્રખ્યાત છે એ મોરબી છે. આગળ જોઈએ, ચોખ્ખા ઘી માટે પ્રખ્યાત ખંભાળિયાનો જિલ્લો, ચોખ્ખા ઘી માટે પ્રખ્યાત ખંભાળિયાનો જિલ્લો એટલે કે ચોખ્ખા ઘી માટે ખંભાળિયા પ્રખ્યાત છે. એ ખંભાળિયા ક્યાં જિલ્લામાં આવે? તો એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે, તેનું એ કેપિટલ છે. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે? તો મિત્રો ગુજરાતમાં હાલમાં અત્યારે 33 જિલ્લાઓ છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજની તિથિ, એટલે મિત્રો જે દિવસે પરીક્ષા લેવામાં આવેલી હતી એ દિવસની તિથિ પૂછી, તો એ દિવસે ચૈત્ર સુદ 7 તિથિ હતી. દિવ્ય ભાસ્કરમાં બાળકો માટે ક્યાં વારે પૂર્તિ આવે છે? તો મિત્રો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર છે એમાં બાળકો માટે શનિવારે પૂર્તિ આવે છે. ગુજરાત સમાચારમાં રવિવારે આવતી પૂર્તિ સહિત કિંમત કેટલી છે? ગુજરાત સમાચારમાં રવિવારની પૂર્તિ પણ સામેલ થઈ જાય તો એ દિવસની પૂર્તિ સાથેની એની કિંમત 4 રૂપિયા હતી જે તે વખતે. ભારતમાં આવવાનો દરિયાઈ માર્ગ શોધનાર વાસ્કો ડી ગામા કયા દેશનો વતની હતો? તો મિત્રો આપણે ખબર છે એ પોર્ટુગલ દેશનો વતની હતો. તો મિત્રો આ 25 પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોયા. બાકીના પ્રશ્નો છે જે જૂનું પેપર લેવાઈ ગયું એમાં જે પૂછાઈ ગયા એનું આપણે પાર્ટ 2 આપણે જોશું. તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય અને પાર્ટ 2 પર તમે જોવા ઈચ્છતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી જેવો પાર્ટ 2 આપણે અપલોડ કરીએ એટલે તમને એની જાણકારી મળી રહે અને તમારી એક્ઝામ પ્રિપેરેશનમાં મદદ મળી રહે. તો મિત્રો આવીને મહેનત કરતા રહ્યો અને જરૂરથી તમે સફળ થઈ અને ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં તમે જોબ મેળવી શકો એવી શુભેચ્છા સાથે આજે આપણો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.